गुड मॉर्निंग बाळको, जय मामादेव। बाळको, काले शेनी रजा हती तमने खबर छे? शेनी रजा हती? तो के रामनवमी। रामनवमी एटले के भगवान रामनो जन्मदिवस। तमारे पण जन्मदिवस आवे छे ने? एम काले पण भगवान रामनो जन्मदिवस हतो। तमे बधा रामजी मंदिरे गया था? बधा दर्शन करवा गया था ने? चालो तो आजे आपणे अंग्रेजी बुक खोलीशुं। भणवुं छे ने तमारे बधाने? आजे तेमां करवानुं छे आपणे पेज नंबर, जुओ पेज नंबर छे 59। केटला આપેલા છે? 59। તેમાં શું કરવાનું છે? તો કે અસાઇનમેન્ટ। શું કરવાનું છે? અસાઇનમેન્ટ। હવે ઉપર જો તમને તારીખ આપેલી છે ને? ચલો તારીખ લખીએ આપણે 22/4/2021। ચાલો તારીખ લખાઈ ગઈ। હવે નીચે જુઓ બાળકો, શું કીધું છે? કે દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારીના ભાગરૂપે હવે આપણે નવેમ્બરથી માર્ચ સુધીનો અભ્યાસક્રમ આપ્યો છે, A to Z અને 1 થી 20, એટલે આપણો બધો અભ્યાસક્રમ આમાં આવી ગયો। હવે પેપર સ્ટાઇલ તમને નીચે આપેલી છે, જો આ છે પેપર સ્ટાઇલ। તે પેપર સ્ટાઇલ પ્રમાણે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે। તમારા મમ્મીને કહેવાનું કે બુકમાં, આપણી પાસે છે ને બુક ખાનાવાળી, તેમાં તમારા મમ્મીને કહેવાનું અલગ અલગ પ્રકારનું લખી દે, એટલે પેપર સ્ટાઇલ પ્રમાણે કોઈ પણ આલ્ફાબેટ, કોઈ પણ નંબર્સ, અને તમારે તેમાં પ્રેક્ટિસ કરવાની છે આ પેપર સ્ટાઇલ પ્રમાણે, એટલે તમને પરીક્ષામાં આવડી જાય। તો હવે જુઓ નીચે બાળકો, પ્રશ્ન 1, અ આલ્ફાબેટની ખાના પૂરતી કરો। અહીંયા તમને આલ્ફાબેટ આપેલા છે, જુઓ આલ્ફાબેટ આપેલા છે ને, તેમાં ખાના પૂરતી આપણે કરવાની છે। તો આ એમ આપેલો છે, તો એમની બાજુમાં આપણે કાંઈ આપેલું નથી, તે આપણે લખવાનું છે। તો ચાલો એમ પછી કયો આલ્ફાબેટ આવતો હશે? ચાલો કોણ કહેશે? હા, આલ્ફાબેટ એન। ચાલો લખો, એન ફોર નોઝ, નોઝ એટલે નાક, લખ્યું બધા એમ। ચાલો તેના પછી એન પછી કયો આલ્ફાબેટ આપેલો છે? ઓ, તો ઓ પછી કયો આલ્ફાબેટ આવતો હશે? ચાલો લખો, પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ। ચાલો તેના પછી ક્યુ, તો ક્યુ પછી કયો આલ્ફાબેટ હશે? હા, આર, લખો, આર ફોર રોઝ, રોઝ એટલે ગુલાબ। ચાલો તેના પછી લખો, આર પછી એસ ફોર સન, સન એટલે સૂર્ય। ચાલો તેના પછી ટી, ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો। ચાલો આપણે લાઈનમાં આલ્ફાબેટ નથી આપેલા, આડા આવડા છે, તો આપણે લાઈન પૂરી કરવાની છે। ચાલો અહીંયા યુ લગી જતું, હવે નીચેની લાઈનમાં જુઓ, અહીંયા એથી સ્ટાર્ટ થાય છે, તો એ પછી કયો આલ્ફાબેટ આવશે? હા, બી। ચાલો લખો, બી ફોર બોલ, બોલ એટલે દડો। ચાલો તેના પછી લખો, લખવાનું છે કે આપેલું છે? હા, આપેલો જ છે, બી પછી સી, તો સી પછી કયો આલ્ફાબેટ આવશે? ડી। ચાલો લખો, ડી ફોર ડોગ, ડોગ એટલે કૂતરો, લખ્યું બધાએ। ચાલો ડી પછી ઈ આપેલો છે, તેના પછી લખીએ, એ
फोर फेन, फेन एटले पंखो। तेना पछी जी फोर गोट, गोट एटले बकरी। चलो तेना पछी एच फोर हेन, हेन एटले मरघी। चलो बीजी लाइन कम्प्लीट थई गई बधाने। चलो तेना पछी जो त्रीजी लाइन में શું આપેલું છે, કે તો કે પછી કયો આલ્ફાબેટ આવશે, એલ લખો, એલ ફોર લોટસ, લોટસ એટલે કમળ। ચાલો એલ પછી એમ લખો, એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી। ચાલો એના પછી એન આપેલો છે, ચાલો તો એન પછી જો આપણે પહેલી જ લાઈનમાં લખ્યું હતું એમ પછી એન પછી ઓ આપેલા છે ને, ચાલો તો એન પછી જોજીને અહીંયા ઓ, ચાલો લખીએ ઓ ફોર ઓરેન્જ, ઓરેન્જ એટલે નારંગી। ચાલો તેના પછી પી ફોર પેરોટ, પેરોટ એટલે પોપટ। ચાલો પી પછી જોજીને ઉપરની લાઈનમાંથી મને કયો જીને, હા પી પછી ક્યુ, ક્યુ ફોર ક્વીન, ક્વીન એટલે રાણી। ચાલો તેના પછી ક્યુ પછી આર, આર ફોર રોજ, રોજ એટલે ગુલાબ। ચાલો ત્રીજી લાઈન કમ્પ્લીટ થઈ ગઈ। ચાલો તેના પછી એસ પછી નીચેની લાઈનમાં જુઓ, ઈ આપેલો છે, શું આપેલો છે, ઈ, તો ઈ પછી કયો આલ્ફાબેટ આવશે, એફ। ચાલો લખો, એફ ફોર ફેન, ફેન એટલે પંખો, એફ। એફ પછી જો આપણે બીજી લાઈનમાં લખ્યું હતું, લખ્યું છે ને, ચાલો એફ પછી જુઓ છીએ અહીંયા જી, કયો આલ્ફાબેટ છે, જી। ચાલો લખો, જી ફોર ગોટ, ગોટ એટલે બકરી। જી પછી એચ અને આઈ આપેલા છે, તો આઈ પછી કયો આલ્ફાબેટ આવશે, હા જે, જે ફોર જગ, જગ એટલે કુંજો। ચાલો જે પછી કે, ચાલો લખો, કે ફોર કાઈટ, કાઈટ એટલે પતંગ। ચાલો કે પછી એલ આપેલો છે, તો એલ પછી હા એમ લખો, એમ ફોર મેંગો, મેંગો એટલે કેરી। લખાઈ ગઈ ચોથી લાઈન બધાને। ચાલો એના પછી લાસ્ટ લાઈન જુઓ, એમાં આર આપેલો છે, તો આર પછી કયો આલ્ફાબેટ આવશે, આર પછી જુઓ છીએ અહીંયા એસ। ચાલો લખો, એસ ફોર સન, સન એટલે સૂર્ય। ચાલો તેના પછી ટી ફોર ટોપ, ટોપ એટલે ભમરડો। ચાલો યુ આપેલો છે, યુ પછી વી, વી ફોર વેન, વેન એટલે વાન। ચાલો વી પછી હા ડબલ્યુ લખો, ડબલ્યુ ફોર વોચ, વોચ એટલે ઘડિયાળ। ડબલ્યુ પછી એક્સ આપેલો છે, એક્સ પછી
वाय वाय फोर याक याक एटले याक। चलो बधाने खाना पूरती थई गई आल्फाबेटनी। तो बाळको आवी रीतना तमारे घरे प्रेक्टिस करवानी छे। तमारा मम्मीने कहेवानुं स्लेटमां के बुकमां तमने खानामां लखी दे, पछीनो नंबर्स तमारे के आल्फाबेट जाते लखवाना छे, जेथी करीने तमने ओळखता बोलता अने लखता आवडी जाय। आवी ज रीतना तमारे प्रेक्टिस करवानी छे। थैंक यू।